नमस्कार दिलोक सत्ता शो में आपનું સ્વાગત છે। સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી જીવલેણ મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે લાંબા સમયના આ સંઘર્ષના કારણે હવે ડોક્ટર્સ, આરોગ્ય કર્મચારીઓ તેમજ નર્સ પણ તણાવ અનુભવી રહ્યા છે। જી હા, અને આ જ કારણ છે કે હવે મેડિકલ સ્ટાફ ડિપ્રેશનનો ભોગ બની રહ્યો છે, ત્યારે આરોગ્ય સેવાઓમાં રોકાયેલ આવા જ ડોક્ટર્સ, નર્સ તેમજ મેડિકલ સ્ટાફને તણાવમાંથી મુક્ત કરવા સ્પેનમાં ગધેડાઓની મદદ લેવામાં આવી રહી છે। જી હા, તમે બરાબર સાંભળ્યું, અહીં ગધેડાની મદદથી તણાવ મુક્ત થવાના ઉપચાર કરવામાં આવી રહ્યા છે। તમને જણાવી દે કે સ્પેનમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને મફત ગધેડા ઉપચાર આપવામાં આવી રહ્યા છે, જેથી તેઓ તણાવમાંથી મુક્તિ મેળવી શકે, જેને પ્રાણી સહાયક ઉપચાર તરીકે ઓળખવામાં આવે છે। તમને જણાવી દે કે આ સારવારમાં ગધેડા દ્વારા તણાવ, હતાશા અને અસ્વસ્થતા સહિત શારીરિક અને માનસિક વિકારોને દૂર કરવામાં મદદ મળે છે। તો શું કરવામાં આવે છે આ થેરાપીમાં તેની વાત કરીએ તો, આ થેરાપી દરમિયાન માનસિક રીતે અસ્વસ્થ લોકો ગધેડાઓને ગળે લગાવે છે, જેનાથી તેમને રાહત મળે છે। અહેવાલો મુજબ ધી હેપી લિટલ ડોન્કીની સેવા આપતા એલ બુરીતો ફેઝિલ, જેનું 23 ગધેડાઓ સાથે ગેરલાભકારી સંગઠન છે, તેઓએ અલ્ઝાઈમરના દર્દીઓ અને આવી સમસ્યાઓવાળા બાળકો સાથે કામ કર્યું છે। આ પ્રકારના ઉપચાર ઘોડાઓ સાથે પણ સંકળાયેલ છે। અહેવાલો મુજબ આને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે ગધેડા તેમના નરમ સ્વભાવ અને તેમની વ્યક્તિગત સ્થાન પ્રત્યે સહજ સન્માનની ભાવનાને લઈને માનસિક અથવા ભાવનાત્મક વિકારને દૂર કરવામાં મદદ કરવા માટે યોગ્ય હોય છે। અહેવાલો મુજબ હોસ્પિટલમાં કાર્યરત 25 વર્ષીય માલેસનું આ અંગે કહેવું છે કે પરિસ્થિતિ પહેલા કરતા ઘણી ખરાબ છે, દર્દીઓની સતત સારવાર ચાલી રહી છે, ઉપરથી સતત બીમાર લોકો વધવાને કારણે ડોક્ટર્સ પણ તણાવમાં છે। આ ગધેડાઓ સાથે અહીં રહેવાના કારણે સાથીદારો વચ્ચે વધતા તણાવને ઓછું કરવામાં ખરેખર મદદ મળે છે। અહેવાલો મુજબ આ પ્રોજેક્ટની શરૂઆત કોરોના વાયરસ સામે લડતા લોકોને રાહત આપવાના માર્ગ તરીકે જૂનમાં થઈ હતી। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।